اللهم صل على محمد وعلى محمد وعلى يا فاطمة زهراء Thank you.
بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى محمد برادران عزيز فريوار شب جمعة درمیان ما بھی گئی અને હંમેશા રાબેતા મુજબ જ્યારે પણ શબે જુમા આવે છે તો આપણું ધ્યાન આખિરત તરફ ખેંચું છું હંમેશા, કારણ કે ઈ આખિરત હંમેશાનું મકાન છે, હંમેશાનું મકામ છે. આ સફરના મુકાબલામાં ઈ સફર ઘણો લાંબો છે, ઘણો તવીલ છે. અહીંયાની પરેશાનીના મુકાબલામાં ક્યાંની પરેશાની વધારે છે. જેટલું હેરાન આપણને અહીંયા કરવામાં આવે છે એના કરતા વધારે હેરાન તો ત્યાં આપણને કરવામાં આવશે. માટે આપણે કોશિશ કરે, મહેનત કરે કે આપણને કમ અસકમ અહીંયા તો ખેર જેટલા દુઃખના પહાડ ઉપાડવાના હતા એ તો દુનિયામાં ઉપાડી લીધા આપણે, પણ એવું ન બને કે આખિરતમાં પણ આપણને મુસીબત ઉપાડવી પડે, આખિરતમાં આપણને પરેશાનીનો સામનો કરવો પડે. દોસ્તો અને અઝીઝો, એક જમાનો હતો, એક વખત હતો કે જ્યારે અરબાબી મિંબર મૌલાના અને જેટલા પણ ઝાકીરે હુસૈન હોય એ હંમેશા બોલતા હતા કે આ મોત નાના મોટા નથી જોતી, જુવાન બાળક ઝઈફ નથી જોતી, જેનો ટેમ આવ્યો એ અલ્લાહની બારગાહમાં પહોંચ્યો, પણ તેમ છતાં આપણે એક કાયદો બનાવીને રાખતા, આપણે સામાજિક નિયમ રાખ્યો તો કે દાખલા તરીકે આપણે જ્યારે જનને જોઈ તો આપણા મગજમાં એમ ના હોય કે હાઈલો જશે, એટલે આપણે હંમેશા એમ કહેતા હોય કે ના, એ હજી જુવાન છે, એને ઘણું જીવાનું છે, હજી એને ઘણું કરવાનું છે. હજી આ જમાનો કે જેમાં આપણે જીવી રહ્યા છે, હવે સાંભળવાથી કામ નથી, આપણે જોઈ રહ્યા છીએ. દોસ્તો, હવે આ જમાનામાં બોલવાની જરૂર પણ નથી. આંખોની સામે દિવસની અંદર તમે વિચાર કરો કે અત્યારે હાલત એ થઈ ગઈ, આપણે રોઈનો દોષ દાખલો લઈ લઈએ, બે અઠવાડિયે એક દિવસમાં 4 કલાકની અંદર બેબી મરણ, 4 કલાકની અંદર 12 વાગે એકને દફન કરીને આવ્યા તો સાંજના બીજાને દફન કરવા માટે ગયા. 5 મૈયત એક દિવસના આ ઇન્સાનની ઇબ્રત માટે કાફી છે. દોસ્તો અને અઝીઝો, આપણે ભલે શોખની મંઝિલમાં આવી જાય પણ આ મારા માટે એક દર્સ છે કે અગર છે કે હું આજે કોઈની દફન ક્રિયામાં ગયો તો કાલે મને મૂકવા માટે લોકો આવશે, કાલે મારી દફન વિધિમાં લોકો આવશે કે હલો આ આજે આને મૂકી આવે. દોસ્તો ને અઝીઝો, આ ગોર ફિકરનો મેદાન છે, મંઝિલ છે. આ દુનિયાની અંદર આપણે જેટલું પણ કમાઈએ, જેટલી મહેનત કરીએ યા જેટલી સહેમત ઉપાડે, ફિનાલિટી શું છે, મકસદ શું છે, ક્યાં પહોંચવું છે, સમજાય છે મારી વાત? મહેનત બધા કરે છે અને મહેનત કરવી ખપે. કુરાન લૈસલ ઇન્સાન ઇલ્લા, મહેનત નહીં કરો તો ક્યાંય નહીં પહોંચો. પણ આ મહેનત આપણે કરીએ, આટલી મહેનત છેલ્લે બાકી શું થાય? 14 મીટરનું કફન લઈ અને કબરની અંદર જવાનું છે, અને અસલ મરહલો તો ત્યાં છે કે જ્યારે અહીંયા અગર મારા ઉપર પરેશાની આવે તો કમ અસકમ મારા દિલમાં આટલું તો હોય કે મારા બાપા છે, મારી મા છે, ભાઈઓ છે, ઔલાદો છે, ત્યાંની મુસીબતમાં તો એ પણ આશા નથી રાખી શકતો. હું અને મારું અમલ, હું અને મારા કામો, અને હું અને મારું નામે હું ક્યાં જઈશ અને કેને પુકારીશ? ઇન્સાન વિચાર કરે, જરાક બેસી આ દુનિયા પેટ ભરવા માટે કામ કરવું જરૂરી છે, પણ એવું ના બને કે હું ગફલતની નિંદર સૂઈ જાઉં અને હું આખિરતને ભૂલાવી દઉં. તમે જો કે કુરાને કરીમની અંદર
જે આયત કરીમાની તિલાવત હું કર્યો સૂરે રાઅદની 99 નંબરની આયત છે જેની અંદર અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફર બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલ્લાઝીના આમનુ એ લોકો કે જે ઈમાન લાવ્યા વ અમલુ સાલિહાત ઈમાન લાવ્યા પછી ખાલી બેસી ન ગયા બલકે નેક કામ ને અંજામ દીધા તુબા લહુમ વ હુસ્નુ મઆબ આ લોકોને મોટો અજર દેવામાં આવશે અને આ લોકોની ફિનાલિટી જે છે ને આ લોકોને ઇન્ફાઇન રસ ફ્રેન્ચી માં અગર જોવા જાવ સુ કી ક્રોઆ એ ફોન ડે બોન ઝેવ ઓરો લે પ્લુ ગ્રાન બિયન એ ઓસી લે પ્લુ બોન રિટુર અઝીઝાની મોહતરમ ખુદા સામે બધાને જવાનું છે ખુદા સામે બધાને પેશ થવાનું છે આપણે આજથી આપણું બિલોંગ કરી શા માટે આપણે વાત જોઈએ કે આપણને કબરમાં ઉતારે મુનકર નકીર આવે આપણા પૂછાણા લે રૂમમાં આવે પછી આપણને કે રીતે જે જે કહ્યું છે એ તું લખ અને લખીને ગળામાં ટાંગી દેવામાં આવે શા માટે આપણે એ ટીમની વાત જોઈ છે અગર હમણા ભીલો થાય છે તો કરી ના કે કમ સ કમ અગર ભીલોમાં નુકસાન દેખાય છે તો એ નુકસાનને ભરપાઈ તો કર ના કે એ નુકસાનને આપણે બોરી ના કે જેથી કરીને કે નુકસાન ના થાય જ્યારે પણ કોઈ ઇન્સાન દુનિયાથી જાય છે ઇન્ના લીલાના સમાચાર જ્યારે આવે છે ત્યારે અક્સર ફેસબુક પર જ્યારે તમે ખોલો તો એક ચીજ તમને બહુ જોવા મળે શું એર ઇ પે રેસ્ટ ઇન પીસ રિપોઝ ઓન પે આપણી મહેનત શું હોવી ખબે આ રૂપોઝોપે ખાલી મેસાજમાં જ ના હોય આ રૂપોઝોપે ખાલી કબરની તખતી ઉપર ના હોય રૂપોઝોપે કે આપણે એવું કરીએ કે આપણે ખરેખર રૂપોઝોપે થઈ શકે બર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ જે પ્રમાણે રુદ્રેત ને સરખું પસાર કરવા માટે ઇન્સાન મહેનતો કરે છે એની બોન્ડ કેસ તમે કયો કે ના ભ્યાય તમે કયો જેટલું પોતે અકીદીર કરે છે ત્યાં માટે પણ ઇન્સાન મહેનત કરે શા માટે કારણ કે ઇમામ અલી ઇસ્લામજી દુઆઈ ઉમેરમાં ફરમાવે છે પરવરદિગાર એ સફર લાંબો છે જે ભાતું મને ખબે ને એ ભાતું સૌથી ઓછું છે મારા પાસે દોસ્તો જેટલી રિવાયતો તમે વાંચો ને રિવાયત હદીસો રિવાયતો ત્યારે હંમેશા આખિરત ની વાત આવે તો બે વસ્તુ હંમેશા બે વસ્તુ આવે અલ્લાઝીના આમનુ વ અમલુ સાલિહાત અલ્લાઝીના આમનુ વ અમલુ સાલિહાત ઈમાન લાવો સારું કામ કરો ઈમાન લાવો સારું કામ કરો સારું કામ કરશો ઈમાન લાવશો અજર સારું મળશે આજ એક વસ્તુના બારામાં આપનું ધ્યાન ખેંચો ચાહું છું અને તમે મુમિનની નિશાની વગર કે જે ઈમાન લાવ્યા બરાબર છે ને જે ઈમાન જે કબૂલ કર્યા ઈમાન લેવા ઈમાન લાવનારાઓની નિશાની અગર તમે જો તો એક નિશાની શું છે અલ્લાઝીના હુમ ફી સલાતિહિમ ખાશિઉન આ એક પોઈન્ટ ડેવલપ કરી મુસ્લિમ સે તમામ કરું છું ઈમાન લાવવા વાળાઓની નિશાની આ છે કે જ્યારે નમાઝ માટે ઊભો રહે છે ને તો એ રાજી રાજી ઊભો રહે છે ઈ નમાઝ માટે ઊભો રહે છે તો ખુશ ખુશાલ ઊભો રહે છે ઈ નમાઝ માટે ઊભો રહે છે ને તો એ કંટાળામાં ઊભો નથી રહેતો ખુશુઅની હાલતમાં ખુદા સામે ઊભો રહે છે અઝીઝાની મોહતરમ અલ્લાઝીના હુમ ફી સલાતિહિમ ખાશિઉન જ્યારે આ આયતની વાત આવી કે મુમિન કોણ છે જે ખુશીની હાલતમાં ખુદા સામે જે ખુદા સામે રાજી થઈને ઊભો રહે છે જ્યારે આયતની વાત આવી તો સાદિકે આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક સલાવાતુલ્લાહી વ સલામુ અલયહી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ ફરમાયું કે આ આયતની અંદર બે પોઈન્ટ છુપાયેલા છે બે પોઈન્ટ સૌથી પહેલો પોઈન્ટ કે આ નમાઝી જે છે ને નમાઝીઓ જે ઈમાન લાવ્યા અને જે રાજી રાજી નમાઝ પડે છે
તો આ નમાઝ જે પ્રમાણે પડવી ખપે એ પ્રમાણે પડે, જે પ્રમાણે પડવી ખપે એ પ્રમાણે અદા કરે. અગર ઇન્સાન એ સમજીને પડશે કે ઇટ ઇઝ ઓબ્લિગેશન, ઓબ્લિગેટ છું મને સ્વાનેથી મારા પાસે, તો એ નમાઝ મીઠાસ મારી હશે ના. શું છે નમાઝ? ભાર, બોજ. બોજ વાળી નમાઝમાં મીઠાસ હોય ના હોય? બોજ વાળી નમાઝમાં તો સામે મોઢાના ઉપર પ્રેશ્યો હોય, તું જલ્દી પતાવ તો મેં ઘર ભેગા થાય. એક અગર ઇન્સાન આ નમાઝને પડશે પણ કેવી રીતના, હું નહીં પડું તો મને ખુદા આઝાબ કરશે, હું નહીં પડું તો મને ફટકા લાગશે. હવે આ નમાઝ કેવી હશે મને તમે કયો? ખાલો એને છોડો, યાર તમે એ પ્રમાણે લઈ લ્યો કે પડવી પડે છે, હું શું કરું, મારા પાસે શ્વા નથી. ત્રણ ઓપ્શન છે મેં તમારા સામે રહેલા, ત્રણ ઓપ્શન. સેટિંગ ઓબ્લિગેશન, ખુદા મને અઝાબ કરશે, જે પાડ્યો શ્વા મને તમે કયો આતંક નમાઝ કેવી હશે અને મારી નમાઝ કેવી છે આતંકમાં છે, હું કઈ કેટેગરીમાં છું, શું હું એમાં છું તે વાજિબ છે મને પડવાની છે, શું હું એમાં છું કે મને ખુદા મારશે ખુદા મને અઝાબ કરશે, યા શું હું એમાં છું કે હવે શું કરું મને પડવી પડે છે, ના હું મોડા છું મોડા છું જાવું પડે છે, નકર તો ના જાત. એક્ઝામ્પલ છે, પ્રેસ્તા છું જાવું પડે છે નકર ના જાત, કમિટી નો મેમ્બર છું તો જાવું પડે છે નકર તો ના જાત. એક્ઝામ્પલ, પાડોશી છું, મારા પાડોશીઓ પાડોશી છું, પાડોશી ના તો થોડું જાત, કોણ કામ પીરો બગાડે, પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત સવારના ઉઠો મારા બે પગ તો સલામત હતા ને, આખી તો મજૂર શકતો હતો ને ખુદા, સવાર તો પાક્કો નાસ્તો તે મને દીધો ખુદા, હું દુકાને આવ્યો તે મને ખરાક મોકલ્યા ખુદા, 12 વાગ્યા સુધી આ બાદ કામ કર્યું ખુદા, જો તું ઘરાક ના મોકલ્યા બત તમારી તેજોરી હોય તો પૈસા ગયો જ ના ને, મેસી ખુદા તે ઘરાક મોકલ્યા ખુદા, આ ચારે ઠેકાની બીમારી ફેલાણી છે અને સૈતાંત્રીમાં તો મને વિશે ડેલ્ટા ફટી ગયું છે એકદમનું, તો હું તો સૈતાંત્રીનો રહેવાસી ખુદા, તે મને ડેલ્ટાથી બચાવ્યું કોરોનાથી બચાવ્યું ખુદા, યા ખુદા 12 વાગે ટેસ્ટ કરવાનું ને ડાર્ક ચોખાની સ્ટેન્ડ પર મળ્યું સ્યસ્ત પર મળી ખુદા એક પંદર મિનિટ દીધો એટલે પંદર મિનિટ દીધો એ સ્યસ્ત મળી ખુદા હું પૂરતો વિભાગ દીધો અહીં ખુદા આટલું તે મને દીધું ખુદા હું તને હદીઓ કરું છું મારી જિંદગીની અર્ધી કલાક જેટલું તે મને દીધું ખુદા હું તને વારી તો દે શકું બરાબર છે, એના હિસાબ પ્રમાણે કબર ભાડી હોય યા કોઈ સોનાની ચીજ દે આવશું ધ્યામાં દે આવશું, અને તમે જોજો ઓલો મોટો માણસ જે હશે ને જે હુદ્દા વાળો એના પાસે કામ ખબર ને આપણે કેવા નિમણા થઈને જાતા હોય, આમ બિચારા બનીને ખંભા ચુકાવીને આમ ના બિચારે એટલે હું ચાઈને એવો દેખાવ ન કે એને સામે રેમ આવી જાય મારા ઉપર મારું કામ, આ તો કાયનાત નો ખુદા છે જિંદગી દેવા વાળો છે, આઈ છે કે જે માના પેટ થી લઈને અત્યાર સુધી મારી જાત રાખો, શું આજે હું દિલમાં એમ ન કહું કે ખુદાયા ખુશી ખુશી હું તારી બારગામાં આવી જઈશ, ખુશી ખુશી હું તારી નમાઝ પડીશ, ખુશી ખુશી તારી બાજી બાત ઉપર હું રાત તમે જો ખાતમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ આપણે શું કીધા પહેલે કે હું જ્યારે નમાઝ પડું છું હું કઈ કેટેગરીમાં છું, હું પોતાને પૂછું છું જો સુ ઓબ્લિજે દે લે ફેર, યા પછી મને ખુદા મારશે મને અઝાબ થશે
ત્યાં પછી છે પરયુશવા તમે જો રસૂલ અબાદર ને સુખે છે યા અબાદર ફરમાવ્યું અલ્લાહ સુબહાનહુ વ તઆલા ની ઇબાદત કરવા માં એટલે કે નમાઝ ની અંદર ખુદાએ મારી આંખ ની ઠંડક રાખી છે હું નમાઝ પઢું છું ને તો મને આંખ ની સુકૂન મને ઠંડક મળે છે દિલમાં પછી તમે જો કે પેગંબર શું ફરમાવે છે કહે છે કે આ નમાઝ મારા માટે નમાઝ રસૂલ માટે ફરજ જે પ્રમાણે ભૂખ્યા સામે તમે ખાવાનું રાખો અને પ્યાસા સામે પાણી રાખો એક ભૂખ્યા સામે ખાવાનું રાખે કેટલો ટેસ્ટ માગી જાય અને પ્યાસા ની સામે પાણી રાખો તો કેવી રીતે ત્રાપ મારે કેટલો ખુશ થઈ જાય રસૂલ ફરમાવે છે કે હું એટલો ખુશ થાઉ છું નમાઝ પઢીને અને એટલો મુસ્તાક અને વાક જોતો હોય ક્યારે નમાઝ નો ટેમ થાય ક્યારે નમાઝ નો ટેમ થાય તો હું નમાઝ પઢું પછી રસૂલ કહે છે યા અબાદર બસ ફરક એટલો છે ફરક એટલો છે કે જ્યારે ભૂખા સામે ખાવાનું રાખો અને એ ખાવાનું ખાઈ લે પ્યાસાની સામે પાણી રાખો અને એ પાણી પી લે યા અબાદર આનું પેટ ભરાઈ જશે અને પ્યાસ બુઝાઈ જશે પણ એ અબાદર હું જેટલી નમાઝો પઢું છું મારું પેટ ક્યારે નથી ભરાતું હું જેટલી ઇબાદત કરું છું મારું પેટ ક્યારે નથી ભરાતું હજી મને તે પડું હજી તે પડું ખુદાની ઇબાદત કરું સજદામાં માથું રાખું કયામમાં ઉભો રહો તમે જો અઝીઝા નો તમ આ રસૂલ ખુદા અને અહલે બેત તમે જો કે અહલે બેત પર જેટલી મુસીબત પડી ને અહલે બેત ને જ્યારે પૂછવામાં આવે કે તમે મોટી મોટી મુસીબત સામે તમે સબર કેમ કર્યા તો અહલે બેત નો એક જ જવાબ હતો અસલાત નમાઝો પડી પડી અને મેં ખુદા પાસે સબર માંગતા હતા નમાઝ પડી પડી ને ખુદા પાસે તાકાત માંગતા હતા પરવર્દીગાર આ ઇમ્તિહાન અને મુશ્કેલાત હોય ખુદા અમે તારી ઇબાદત કરીએ છીએ તું અમને સબર કરવાની તાકાત દે હાલાંકિ એ લોકો ઇન્સાન હતા દોસ્તો નૂરાની મખલુક હતી પણ ઇન્સાન તરીકે તો જીવતા હતા અને જ્યારે જેમ આપણને દુખે છે એમ એ લોકોને દુઃખ દુઃખ જેમ આપણે ખુશ થાય છે તે લોકો ખુશ થતા હતા જેમ આપણી ગમગીન થાય છે એને બે પણ ગમગીન થતા હતા દોસ્તો અને અઝીઝો આ હતું પહેલું પોઈન્ટ કે છતાં ઇમામ શું ફરમાવે છે કે આ મુમિનીન જે નમાઝમાં ખુશુ અને સાથે ઉભા રહેતા રાજી થઈને ઉભા રહેતા આનો અર્થ એ હતો કે એ લોકો જે પ્રમાણે નમાઝ પડવાની હોય એમ પડે છે નથી બોધ સમજતા નથી ઓબ્લિગેશન સમજતા નથી ન છૂટકે પડતા પણ પડે છે તો રાજી થઈને ખુદા સામે બીજો પોઈન્ટ ની પછી ઉમટીસ ને તમામ કરી નાખું છું છઠ્ઠા ઇમામ ફરમાવ્યું બીજો પોઈન્ટ કે આ લોકો જે મુમિનો નમાઝમાં ઉભા રહે છે અને ખુદા સામે ઉભા રહીને અલ્લાહની ઇબાદત કરે છે એ લોકો હ્યુમિલિટીની સાથે નમાઝ પડે છે એમ બ્રીલ થઈને એમ બ્રીલ હું કઈ નથી જે છે ખુદા એ તું છે અહીં ખુદા આપણે મગરીબમાં શું પડે છે મગરીબમાં નમાઝ મગરીબની દુઆ છે એની દુઆમાં શું છે છેલ્લે શું પડે છે અલ્લાહુમ્મા મા બિના મિન નિઅમતિન ફમિનક અહીં ખુદા જેટલું મારા પાસે તમે તરજુમો વાંચો હમણાં તમને ખબર પડી આવશે યા અલ્લાહ જેટલું મારા પાસે છે ને એ બધું તારું દીધેલું છે મારી હોશિયારીનું કાંઈ નથી મારી આવડતનું કાંઈ નથી જે છે એ તારું આપેલું છે હવે તમે વિચાર કરો દોસ્તો જે માણસ એ પડતો હોય અલ્લાહુમ્મા મા બિના મિન નિઅમતિન ફમિનક અને પછી ખુદા ઉપર તવક્કુલ ના કરે તો એના જેવો જાહેર કોણ યા પછી જે ખુદા સામે સજદો ન કરે એના જેવો જાહેર કોણ હ્યુમિલિટીની સાથે જ્યારે જે પ્રમાણે તમે હમણાં કીધું કે મોટા પાસે કામ હોય ભલે જેટલા મિલિયાર્ડ આપણે માલિક હોય યા જેટલા મિલિયન ડોલર આપણા પાસે હોય પણ એના પાસે આપણને ખબર છે મારું કામ કરશે તો ઈ કરશે આપણે કેવા બિચારા જેમ થઈ જતા હોય
મિલિયાર્ડર વાર તમને સબ ગરીબ ગરીબ બનત જાય છે તો ખુદા સામે કેવી રીતે ખંભાને ચુકાવી નાખો કે મારા માલિક આ વાક્યને સમજાવવા માટે આઠમા ઇમામ ઇમામ અલી રઝા અલી સલામ આઠમા ઇમામ તમને ખબર છે મામુન રશીદ આઠમા બહુ હેરાન કરતો આલિમોને બોલાવે દેબા રાખે આલિમોને બોલાવે દેબા રાખે જાત જાત આપણે બયાન કરી દીધા છે જાત જાત અસરદાર માણસોને જાત જાતની જબાનમાં ભેગા કરે શા માટે ઇમામને જલીલ કરતા બેશવા હતા એમ એ એમ શાહીન કીધો મામુન જો ઇમામ હારી જશે તો આપણે જીતી ગયા ઇમામ જલીલ થશે આપણી કોલ ચડી જશે અને ભૂલે ચૂકે જો ઇમામ જીતા તો આપણે દેશમાં કે મારો વલી એ એહદી બહુ હોશિયાર માણસ છે આ જો પોલિટિક અઝીઝાને મહતરમ આજમાં ઇમામ દરબારની અંદરમાં છે અને સહાબીનું નામ જે બતાવવામાં આવ્યું જે તારીખમાં છે સબાબી સબાબી નામનો માણસ સબાબી આતી હતો ખુદામાં નતો માનતો સબાબી મામુનને કહેવામાં આવ્યું કે મામુન સબાબી નામનો માણસ આતે માણસ છે એને તું બોલાવ આઠમા ઇમામ સામે મુનાઝરો કરે આઠમા ઇમામ સામે દેબા કરે આઠમા ઇમામ સામે ડિસ્કશન કરે સબાબીની એક ખૂબી છે કે સબાબીને કોઈ હરાવી ન શકે અત્યાર સુધીમાં જેટલા દેબા થયા છે સબાબીના સામે સબાબી બધાને હરાવ્યો છે ભૂલે ચૂકે ઇમામ સામે લઈ આવો ઇમામ સામે જો આ સબાબી ખાટી ગયો તો પછી મળ્યા ઇમામ ની ઇમામ જલીલ થઈ જશે અને ખાટી ગયો તો પછી મામુન દોલી દુગા જે ગન્યો સબાબીને આઠમા ઇમામ સામે લઈ આવવામાં આવ્યો સાંભળજો દેબા થાય છે દેબા entre une personne qui croit en Allah et un athée. Je kuda ne manto j nathi ane je kuda ne mane cha banne na vachma deba thai rahi che deba thata thata kai 5-10 minute ni var hati namaz e sohar mate to aaj mai mane ki jo sababi namaz no time nazdik che deba ne rokwa ma ave mari namaz padai jay aur dur tak સબાબી કે છે યબ્દ રસૂલિલ્લાહ વાટ ખોબરી જાઓ એસ કોઈ નમાઝ ને ઠેલા માં એમ નથી રિટાર્ડી દી 10 મિનિટ મારા બે સવાલ રહ્યા છે હું ઇસ્લામ ને કબૂલ કરું બે સવાલ રહ્યા છે બાકી હમણાં સુધી મને જેટલા પ્રશ્ન ખપતા હતા યબ્દ રસૂલિલ્લાહ તમે મને બધાય પ્રશ્ન દીધા બે સવાલ રહ્યા છે બાકી કે હું ખુદાને માની લઉં તૌહીદ કબૂલ કરી લઉં કલમો પઢી લઉં તમે નમાઝ ને ઠેલાઓ આઠમા ઇમામ કહે છે સબાબી નહીં થાય મારો નમાઝ તો ટેન બાજુમાં છે મારી નમાઝ પડવી જરૂરી છે સબાબી કહે છે યબ ઠેલાવી નાખો રટાર દે કર નાખો 5-10 કઈ ફેર નહીં પડે આઠમા ઇમામ એને કહે છે સબાબી હું તને એ સમજાવવા અહીંયા બેઠો છું કે ખુદા એક છે હું અહીંયા તને એ સમજાવવા બેઠો છું ખુદા વાહદહુ લા શરીક છે હું તને એ સમજાવવા બેઠો છું કાયનાતનો માલિક છે સબાબી જે ખુદાની હું તને વાત કરું છું ને એ ખુદાનો હુકમ છે આ ટેમે નમાઝ પડવાની છે આ ટેમે તમારા પાસે આવું જો હું હમણાં ના જાઉં તો અહીંયા બેસવાનું કારણ શું સબાબી ઈદ સમજાવવા માટે તો યાદ બેઠો છું કે સબાબી ખુદાને માન ખુદાના કાયદા કાનૂન ને માન હું પોતે ખુદાના કાયદા કાનૂન ના માનો તો હું તને શું સમજાવું તો હું કે તે શું સબાબી કે છે મૌલા તમે તમારી નમાઝ પડી નાખો પછી આપણે દેબા ચડો રાખે ઇમામ નમાઝ માં ઉભાર્યા નમાઝ અદા કરે છે આઠમા ઇમામ નમાઝ પતાવીને સબાબી પાસે આવ્યો સબાબી કે છે યબ્દ રસૂલિલ્લાહ હવે મને એક સવાલ નથી પૂછવા મને કલમો પઢાવો હું તો કબૂલ કરી નાખો
મૌલાએ કીધું સબાબી મને સમજાવું ના તે તો મને કીધું તું બે સવાલ બાકી છે કે હું તૌહીદ કબૂલ કરું હમણાં હું નમાઝ પઢીને ઊભો છું અને તું ધર્મને કબૂલ કરે છે અલ્લાહને કબૂલ કરે છે કલમો પડવા તૈયાર છે કીધું મૌલા જ્યારે મેં તમને નમાઝની હાલતમાં જોયા તમારા જેવો મોટો આલિમ તમારા જેવો મોટી પેસોના લીધે ખુદા સામે એવી રીતના ઊભા હતા કે ગુલામ મૌલાની સામે ઊભો હોય આના કરતા મોટું પ્રેમ શું ખબર મને આના કરતા મોટું પ્રેમ શું ખબર મને કે તમારા જેવી મોટી પેસોના લીધે જ્યારે હું તમને જોયું તમે ખુદા સામે ઊભા છે ખંબાને ચુકાવી એવી રીતના તમે નમાઝ દે અદા કર્યા કે મારું દિલ તપતી થઈ ગયું આખું અઝીઝાને મોહતરમ આપણને આખિરતનું ભાતું તૈયાર કરવાનું છે અને આખિરતના ભાતા માટે મારી નમાઝને સરખી રીતે અદા કરો મારા નમાઝને અને અવ્વલી વખતને પકડીને બેસું તમને ખબર છે આગા બહેજતને સવાલ કરવામાં આવ્યો કે બધી રેસિપને 40 વાળા જવાનો ખાસ કરીને બધી રેસિપને 40 શું છે આપણને બધાય ડોમેનમાં કામયાબી ખબર તો શું કરે ફરમાવ્યું અવ્વલી વખત નમાઝ જે ટેમે પડવાની હોય એ ટેમે પડાય અઝીઝાને મોહતરમ મારા સલામ થાય ઝૈનબે કુબરા ઉપર દોસ્તો અને અઝીઝો આ હુસૈનની દુખિયારી બહન કે જે મૌલા હુસૈનની કુરબાનીનો સાથ દેવા વાળી કરબલાના અંદરમાં ઇન્કિલાબ લઈ આવવા વાળી અગર જનાબે ઝૈનબ ના હોત તો મૌલા હુસૈનનું મિશન અધૂરું રહી જાત દોસ્તો સાંભળશો જ્યારે મારા ઇમામે હુસૈન એની બહન ઝૈનબ પાસે ફિદા માટે આવે છે રિવાયતના જુમલા છે અઝહદારો હાલત એ છે કે મઝલુમે કરબલા ઘોડા ઉપર છે જનાબે ઝૈનબ જમીન ઉપર છે અને ઇમામે હુસૈન એક વસ્તુ બયાન કર્યા મારી બહન ઝૈનબ એ બહન ઝૈનબ જ્યારે નમાઝે શબમાં ઉઠને તો તારા ભાઈને ના ભૂલજે તારા ભાઈને યાદ કરજે અઝાદાર વસરે શહાદત પછી ખૈમાઓને મારવામાં આવ્યા બચ્ચા ઉપર પથ્થરોની બારિશ થઈ અસાદાર વાવી મુસીબતમાં તારીખ બતાવે છે કે જલેલા ખૈમા હજી ખૈમા ઠૈરા નથી ખૈમામાંથી ધુવાણા નીકળે છે કે નમાઝ મગરિબ તો ટેમ થયો અસાદારો જલાબે સૈદબ કી દર સજ્જાદ નમાઝ નો ટેમ થઈ ગયો છે શાયદ સૈદબ કી દી હશે અલી અકબર અસાદ ને અસાદારો ચોથા ઇમામ મગરિબ ને અસાદ આપે છે અસાદારો નમાઝ ને કઈ હાલતમાં નથી મૂકવાની સાંભળશો અસાદારો ચોથા ઇમામ ફરમાવે છે શામે ગરીબામાં જ્યારે બધા નશા પામાલ થઈ ગયા મારી ભૂમિ અમ્મા નમાઝે શબ કસાનત કર્યા હંમેશા નમાઝે શબ પડતા શામ નરસિંદાન મારી શહેઝાદી અહીંયા પણ નમાઝ ને મૂકતા નથી રિવાયતના જુમલા છે હંમેશા જનાબે સૈયદ નમાઝ પડતા ઊભા રહીને પડતા એક ફેર એવું થયું કે શહેઝાદી બેસી બેસી નમાઝ પડે છે કોઈ પૂછવા વાળું પૂછ્યું શહેઝાદી કોઈ દિવસ તમને બેસીને નમાઝ પડતા નથી જોયા શા માટે બેસીને પડો છો તો શહેઝાદી એ કીધું શું કરું હવે મારામાં તાકાત નથી જેટલું ખાવાનું યઝીદ પાસેથી આવે છે મારા ભાગનો હું બચ્ચામાં તકસીમ કરી નાખું Yeah, I know we love you.